વડોદરા મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓમાં કોંગ્રેસના કોર્પોરેટરે રાજીનામા ધર્યા બાદ મેયરે કોંગ્રેસ પક્ષની ઓફિસ ખાલી કરાવવા અંગેના શબ્દોનું ઉચ્ચારણ કરતા ભારે વિવાદ સર્જાયો છે। વડોદરા મહાનગરપાલિકામાં વિકાસના કામો હેતુ અલગ અલગ 9 સમિતિમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ પક્ષના 6 કોર્પોરેટરોનો પણ સમાવેશ કરાયો હતો। ત્યારે સોમવારે સાંજે કોંગ્રેસના કોર્પોરેટરોએ સમિતિના હોદ્દા પરથી મેયર સમક્ષ રાજીનામા ધરી દીધા હતા। કોંગી નગર સેવક પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે વિશ્વાસમાં લીધા વગર સમિતિમાં નિમણૂક કરી છે, સત્તાના જોરે કાયદા વિરુદ્ધ। વડોદરા મહાનગરપાલિકામાં આજરોજ અમે કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ મેયરશ્રીને અલગ અલગ સમિતિઓમાં અમે કોર્પોરેટરોને સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાંથી રાજીનામું આપવા માટે આવ્યા છીએ। અત્યારે અમે રાજીનામું આપી રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના હિટલરશાહી આ શાસનનું એક ઉદાહરણ છે કે આ વખતે પ્રથમવાર એમના ઘમંડના રૂપે વિરોધ પક્ષને સ્થાન આપવામાં આવ્યું નથી અને એની મૂર્ખામી ભરી દરખાસ્ત લાવીને બહુમતીના જોરે વિરોધ પક્ષનો જે નેતાનો હોદ્દો આપવામાં આવે છે, જે પ્રણાલિકાના ભાગે એ બહુમતીના જોરે મંજૂર કરીને વિરોધ પક્ષના નેતાનું પદ આપવામાં આવ્યું નથી। કારણ કે આ લોકો વડોદરા શહેરમાં ખોટા ડિસિઝનો લેવા માટે, લોકોના નાણાંને ખોટી રીતે ઉપયોગ કરવા માટે વિરોધ પક્ષ હંમેશા લોકોની ફેવરમાં ખોટા ડિસિઝનોના વિરુદ્ધમાં રજૂઆત કરતા હોય, પણ આ લોકો એમના પોતાના હિટલરશાહી અને એમના સંગઠન અને ચૂંટાયેલી પાંખની બંનેની આંતરિક જૂથબંધીમાં વિરોધ પક્ષના નેતાનું સ્થાન નહીં આપીને આ લોલીપેપ જેવી કમિટીઓમાં અમને લોકોને સમાયો કે જે સમિતિઓના ખરેખર કોઈ પાવર જ નથી। અત્યારે કોરોનાની ગંભીર મહામારીમાં એમના ધારાસભ્ય હોય, એમના સાંસદો હોય કે એમના ચૂંટાયેલા ગમે તે પ્રતિનિધિ હોય, એ લોકોનું અધિકારીઓ પર પણ કોઈ પણ જાતનું કંટ્રોલ નથી। અત્યારે વડોદરા શહેરમાં આ મહામારીમાં કેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકોને કોઈ જગ્યાએ બેડ મળતા નથી, દવાખાનાઓ બેફામ લૂંટી રહ્યા છે, ઓક્સિજન મળતા નથી, વેન્ટિલેટરનો અભાવ છે, સ્મશાનોમાં ઢગલે ઢગલા લોકોની અંતિમ ક્રિયાઓ માટે વેઇટિંગમાં આજે તમે જુઓ કે બહાર લોકોની લાશો પડી રહી છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના માત્ર લૂંટારું શાસન વિરોધ પક્ષનું અપમાન કરીને જે રીતે અમને 6 સભ્યોને જે સમિતિમાં લીધા હતા એ સમિતિ અમારે જોતવી નથી। અમે લોકોના અવાજ માટે વડોદરા શહેરમાં લડીશું અને એમના ભ્રષ્ટાચારને ખુલ્લા પાડીશું, એટલે અમે આ સમિતિમાંથી રાજીનામું 6 કોર્પોરેટર આપ્યું છે અને આવનારા દિવસોમાં અમારો કોંગ્રેસ પક્ષ જે રીતે જે નિર્ણય લેશે એ રીતે આ લોકોના ભ્રષ્ટાચાર ખુલ્લા કરીને અમે એ લોકોના જાહેરમાં લાવીશું અને લોકોને જે પ્રકારની અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એની સામે કોંગ્રેસ પક્ષ લડતો રહેશે। વિષય તો આપના મારા સાથી પક્ષના મિત્રોએ આપના ધ્યાન પર મૂક્યો છે કે બજેટની સભા દરમિયાન વિપક્ષ નેતાના પદને અમે જે બરખાસ્ત કર્યું છે, જ્યારે જનતા જનાર્દને જ જે ચુકાદો આપ્યો છે અને તેમને 7 જેટલી જ સીટ પર સીમિત કર્યા છે, ત્યારે સ્વાભાવિક રૂપે વિપક્ષના નેતાનું પદ તેમને આપી શકાય તેમ નથી। 10%થી ઓછી સીટો જ્યારે એમને મળી છે અને આ નિર્ણય એ જનતાનો નિર્ણય છે, ત્યારે વિપક્ષના નેતાનું પદ તેમને મળી શકે તેમ નથી। અને આ જ માત્ર કારણસર આજે તેમને સમિતિની અંદર રહેવા માટે પણ તેમની પાર્ટીની ચર્ચા મુજબ નિર્ણય કર્યો છે, દરેકે પોતાના રાજીનામા આપ્યા છે અને રાજીનામાનો અમે સ્વીકાર કરીએ છીએ, પરંતુ
એની સાથે બે ત્રણ સ્પષ્ટતા પણ કરી દઉં કે જ્યારે સભાની અંદર આ સમિતિ બનાવવાની દરખાસ્ત ચડાવવામાં આવી હતી, દરખાસ્ત બધી 16 જેટલી દરખાસ્તો હતી, તેમાંથી 2 જેટલી દરખાસ્તો પર મતદાન પણ થયું હતું, અને સાથે આ તમામ સમિતિઓ જ્યારે જાહેર કરવામાં આવી, એ જાહેર કરેલી સમિતિઓમાં પણ કોંગ્રેસના એક એક સભ્યને અમે લોકશાહીના મૂલ્યોનું જતન થાય એ રીતે નામ મૂકવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષના નેતાનું પદ તેમને ન મળ્યું હોવાથી તેઓએ પોતે આ સમિતિમાં રહેવાનો ઇનકાર કર્યો છે. જ્યારે અમે આ જાહેરાત સામાન્ય સભામાં કરી હતી ત્યારે કોઈ કોંગ્રેસી પક્ષના એક પણ સભ્યએ એ દિવસે કે એના પછીના દિવસે આવીને પણ વિરોધ કર્યો નથી. એ જે દેખાડે છે કે આ તેમની અંદરની રાજનીતિ એ આજે કોર્પોરેશન પર હાવી થઈ રહી છે. કોંગ્રેસના સભ્યનો અંદર અંદરનો અથડાવ કે હવે કોની સાથે રહીને સંકલન કરવું એ મુદ્દા લઈને જે અથડાવ થયો છે અંદર અંદર, આ એની રાજનીતિનું વર્મું પ્રદર્શન આજે કોર્પોરેશન ખાતે કોંગ્રેસે કર્યું છે. અમે તો તેમને સમાવવા તૈયાર છે સમિતિમાં, પણ એમને રહેવું નથી. સ્વાભાવિક રૂપે શહેરની જનતાના હિતમાં આ વિવિધ સમિતિઓ બનતી હોય છે, અને જ્યારે સમિતિઓ વિવિધ બનતી હોય, અલગ અલગ ચર્ચાઓ થતી હોય સમિતિઓમાં, અલગ અલગ તેમાં 15 લાખ સુધીના બજેટની ફાળવણી અંદર થતી હોય, શહેરનો વિકાસ ન જોઈને કોંગ્રેસે આ ખૂબ મોટું અને ખોટું પગલું લીધું છે, ત્યારે શહેરનો વિકાસ રૂધાવવાનું જો કોઈ કારણ હોય ને, તે ભૂતકાળમાં પણ કોંગ્રેસ હતી અને આજે પણ કોંગ્રેસ જ છે અને ભવિષ્યમાં પણ કોંગ્રેસ જ રહેવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા શહેરના વિકાસમાં માને છે, અને સાથે એટલું ચોક્કસ કહીશ કે વિરોધ પક્ષના નેતાનું પદ એ જનતાએ છીનવ્યું છે, કારણ કે જનતાની વચ્ચે કોંગ્રેસનો કાર્યકર્તા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા જનતાની વચ્ચે રહ્યો છે. કોરોનાનો કાળ હોય કે સામાન્ય દિવસ હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે સેવા કરતો તમને બધાએ જોયો છે. રસીકરણ કેન્દ્ર હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બહાર બેસીને લોકોને રજીસ્ટ્રેશનમાં મદદ કરતો હોય છે. હોસ્પિટલ પર હોય તો ટિફિન વ્યવસ્થા હોય, બહાર લોકોને જમાડવાની વ્યવસ્થા હોય, તો અમારા ચૂંટાયેલા સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પાર્ટીના કાર્યકર્તાઓ વ્યવસ્થા કરતા જોવા મળશે. હેલ્પ ડેસ્ક પર પણ અમારા કાર્યકર્તાઓ વ્યવસ્થા જોવા મળે છે. ટિફિન સેવા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરે છે. અરે છેક અસ્થિ કુંભ સુધીના વિસર્જનની સેવાઓ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. સ્વાભાવિક રૂપે એમનો કાર્યકર્તા લોકોની વચ્ચે નથી, અને લોકો એટલે જ એમને ચૂંટતા નથી. એટલે જે આ વિપક્ષના નેતાનું પદ જે એમની પાસે નથી મળ્યું, એની પાછળ જો કોઈ કારણ હોય તો કોંગ્રેસ પોતે છે, અને જનતાએ એનો ચુકાદો એમને આપ્યો છે, એમને સ્વીકારવો જોઈએ. અને આમ છતાં પણ જો તેમને વિપક્ષના નેતાનું પદ નથી જ મળ્યું, તો હું આપના માધ્યમથી કોંગ્રેસને વિનંતી કરું છું કે કોંગ્રેસ કાર્યાલયની અંદર વિપક્ષના નેતાની જે કેબિન છે એ પણ તેમને ત્વરિતે ખાલી કરી દેવી જોઈએ. કોંગ્રેસ પક્ષના 6 કોર્પોરેટર્સ જે લોકોને વિવિધ કોર્પોરેશનની સમિતિમાં મૂકવામાં આવેલા, અમને પક્ષને વિશ્વાસમાં લીધા વગર પોતે જ નોમિનેટ કર્યા હતા, એ તમામ સમિતિમાંથી આજે અમે પક્ષે નિર્ણય લઈને અમે તમામ કોર્પોરેટર્સે એ સમિતિમાંથી રાજીનામું આપ્યું છે. આની પાછળ મુખ્ય 3 કારણ છે. સૌ પ્રથમ તો જ્યારે વિપક્ષના નેતાના પદ માટે તમે કોંગ્રેસ પક્ષને લાયક નથી ગણતા, વિપક્ષના નેતાનું પદ નથી આપ્યું, જે એના માટે તમે એક મૂર્ખામી ભરી દરખાસ્ત લઈને બી આવો છો. જીપીએમસી એક્ટ પ્રમાણે જે પોસ્ટ એક્ઝિસ્ટિંગ જ નથી, એ પોસ્ટ માટે તમે નિયમ નથી, 10% નિયમનો કંઈક રૂલ લાવી અને એક મૂર્ખતા ભરી દરખાસ્ત સભામાં લાવો છો, અને બહુમતીના જોરે એ દરખાસ્તને એપ્રૂવ કરીને પાસ કરો છો. આડકતરી રીતે જે વહીવટી કામ સારું થાય અને બે પક્ષ વચ્ચે કોર્ડિનેશન થાય એના માટે જે પોસ્ટની જરૂર હતી એ પોસ્ટને રદ કરી, અને જે અત્યારે આ સમિતિઓ બનાવી છે, બેઝિકલી આ સમિતિ જીપીએમસી એક્ટ પ્રમાણે એમ્પાવર્ડ કમિટી હોય ને એ કમિટી શહેરના મુખ્ય કામો પર ખૂબ સારી રીતે ચર્ચા કરી શકે, એક્સપર્ટ્સના વ્યૂ જાય અને સારા નિર્ણય લેવાય એના માટે જે કમિટી નિમવાની હોય, એની જગ્યાએ કાગળિયા પર ખાલી કમિટી ચા નાસ્તા અને એ લોકોને કમ્પન્સેશન જે મળતું, એલાઉન્સ મળતું હોય છે, એના માટે રચવામાં આવ્યો છે એવું એક ભાસ ઊભો થયો છે. છેલ્લા 5 વર્ષથી હું બી આવી સમિતિઓમાં હતી, સમિતિમાં કોઈ કામ આવતા નહોતા, જે પ્રમાણે એ કામ સમિતિમાં આવવા જોઈએ એ કોઈ પાવર સમિતિને એલોકેટ કરવામાં નથી આવતા. આવી એમ્પાવર્ડ ના હોય એવી કમિટી દેખાવા પૂરતી ઓન પેપર હોય તેમાં અમારી અમને પૂછ્યા વગર
અમને વિશ્વાસમાં લીધા વગર નિમણૂકો થઈ છે એનો વિરોધ કરીને આજે અમે અહીંયા 6-6 કાઉન્સિલર્સ રાજીનામું આપીએ છીએ આ સમિતિઓમાંથી. અને અમે મેયરશ્રી અને કમિશનરને રિક્વેસ્ટ કરીએ છીએ તમારા મારફતે કે આ સમિતિને એમ્પાવર કરો. આ સમિતિ શહેર માટે ખૂબ અગત્યની સમિતિ પુરવાર થઈ શકે જો એને એના એમ્પાવરમેન્ટ એના પર એનામાં જે કામ આવતા હોય એ કામ આપવામાં આવે તો જ આ સમિતિનો મતલબ છે. ને તો આવી દેખાવા પૂરતી કાગળિયામાં સમિતિ બનાવવાનો તમને બી કોઈ જરૂર નથી. સાથે સાથે હું એ બી ધ્યાન દોરવા માંગીશ કે જે 5 ગાડી અત્યારે લોકોના પૈસે અત્યારે ભારતીય જનતા પાર્ટી એમના દંડક અને એમના પક્ષના નેતાને કોર્પોરેશનના ખર્ચે અને લોકોના વેરાના પૈસે આપી રહ્યા છે આ બરોડા શહેરના નાગરિકો સાથે ખૂબ મોટો અન્યાય છે. વહીવટી રીતે જે લોકોને વધુ ટ્રાવેલ કરવું પડે એવા મેયર, ઓપોઝિશન લીડર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, એમને જે ગાડી પહેલાં આપવામાં આવતી હતી પ્રણાલિકા રૂપે એ એમના કામના અનુસંધાનમાં આપવામાં આવતી હતી, પણ એ પક્ષના દંડકને કઈ રીતે કોર્પોરેશનના ખર્ચે ગાડી આપવામાં આવે. આ વેરાના પૈસા લોકોના આવો તો વેડફાટ કરવાની આવી વૈભવી ગાડી લોકોના પૈસે ચલાવવું, ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારી છે, આ કોઈ રીતે વ્યાજબી નથી. અને અમે ડિમાન્ડ કરી છે કે આ જીપીએમસી એક્ટ પ્રમાણે આ ગાડીનું પ્રોવિઝન નથી, એ તમામ ગાડીઓ પાછી લઈ લો.